ફ્રેન્ડ્સ, દિવસંતંત્રની દુનિયામાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે વનસ્પતિઓનું અનુક્રમણ. એ પહેલા આપણે પ્રીવિયસ લેક્ચરની વાત કરીએ તો પ્રીવિયસ લેક્ચરની અંદર મેં તમને અનુક્રમણ વિશેની વાત કરી હતી, જેની અંદર આપણે પરિસ્થિતિકીય અનુક્રમણ વિશેની માહિતી લીધી હતી. આ પરિસ્થિતિકીય અનુક્રમણ છે શું એની ડેફિનેશન આપણે ક્લિયર કરી. ત્યારબાદ આ પરિસ્થિતિ અનુક્રમણની અંદર મેં તમને પ્રાથમિક અનુક્રમણ એટલે શું અને દ્વિતીય અનુક્રમણ એટલે શું એની માહિતી આપી. પ્રાથમિક અનુક્રમણ માટેના ઉદાહરણો પણ આપણે જોયા, દ્વિતીય અનુક્રમણ માટેના ઉદાહરણો પણ જોયા. આ ઉપરાંત અનુક્રમણ અને ઉત્ક્રાંતિ આ બંને પ્રક્રિયાઓ કઈ રીતના એક સરખી રીતના તાલબદ્ધ રીતના આગળ વધે છે અને અનુક્રમણ થવાને લીધે કેમ નવી જાતિઓનું નિર્માણ થાય છે અને જૂની જાતિ જે છે એ નાશપ્રાય થઈ જાય છે, આવી માહિતી આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર લીધી. હવે આજે આપણે સ્પેશિયલ ટોપિક છે, અનુક્રમણ તો છે પણ એનો પેટા ટોપિક વનસ્પતિઓનું અનુક્રમણ, આપણે આ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે વનસ્પતિનું જે અનુક્રમણ છે કે પર્યાવરણીય પરિસ્થિતિ બદલતા બદલતા કઈ રીતના વનસ્પતિની અંદર અનુક્રમણ થાય છે અને કઈ રીતના જે જંગલના એક ચરમ સમાજનું નિર્માણ થાય છે જ્યાં પાયોનિયર જાતિ યાની કે સ્થાપક જાતિથી શરૂઆત થઈ અને છેલ્લે જે ચરમ સીમાના જે સમાજનું નિર્માણ થાય છે આપણે એના વિશેની માહિતી આપણે આજના લેક્ચરમાં લેવાની છે. તો સૌ પ્રથમ આપણે વનસ્પતિના અનુક્રમણનો ટોપિક કઈ રીતના શરૂઆત કરવો એ જાણીએ. તો વનસ્પતિની અંદર અનુક્રમણ જે છે બે પ્રકારનું હોય છે, એક તો જલ આરંભી અનુક્રમણ વનસ્પતિની અંદર જે અનુક્રમણ છે એ બે પ્રકારના હોય છે, એક તો જલ આરંભી અનુક્રમણ અને બીજું છે શુષ્ક આરંભી અનુક્રમણ. વનસ્પતિની અંદર અનુક્રમણ કેટલા પ્રકારના હોય છે? બે પ્રકારના. પહેલો છે જલ આરંભી અનુક્રમણ અને બીજું છે શુષ્ક આરંભી અનુક્રમણ. તો કે જલ આરંભી અનુક્રમણ કેવી જગ્યાએ ચાલુ થાય છે? તો કે જલ આરંભી વનસ્પતિની અંદર જે જલ આરંભી અનુક્રમણ છે એ શરૂઆત કેવી જગ્યાએથી થશે કે પાણીવાળા વિસ્તારમાં થશે. આ અનુક્રમણ જે છે એ કેવી જગ્યાએ જોવા મળશે? ખૂબ જ જલમગ્ન વિસ્તારોમાં. અને શુષ્ક આરંભી અનુક્રમણ જે છે એ શુષ્ક વિસ્તારોમાંથી ચાલુ થશે. એટલે આ બંને અનુક્રમણ જે છે એમાં શરૂઆત, ધારો કે જલ આરંભી વનસ્પતિનું જે જલ આરંભી અનુક્રમણ હોય તો એ ક્યાંથી ચાલુ થશે? જે વનસ્પતિઓ જલમગ્ન વિસ્તારમાં ઉગતી હોય ત્યાંથી શરૂઆત થશે. ટૂંકમાં એમાં સ્થાપક શરૂઆત જે છે એ પાણીથી થશે અને શુષ્ક આરંભિક અનુક્રમણ જે છે એ શુષ્ક વિસ્તારોમાં ઉગતી વનસ્પતિથી ચાલુ થશે. એટલે આ બંને અનુક્રમણ આપણે જોવાના છે, જલ આરંભી અનુક્રમણ અને શુષ્ક આરંભી અનુક્રમણ. પણ આ બંને અનુક્રમણ જે છે એ બંને અનુક્રમણની ખાસિયત એ છે કે જે જલમગ્ન વિસ્તારોમાં યાની કે પાણીમાં જે વનસ્પતિનું અનુક્રમણ ચાલુ થાય છે અને શુષ્ક વિસ્તારોમાં જે અનુક્રમણ ચાલુ થાય છે આ બંને અનુક્રમણનો મધ્યસ્થ અનુક્રમણ જે છે એ સંક્રમિત મધ્યમ જલ પરિસ્થિતિમાંથી આગળ વધે છે. સંક્રમિત મધ્યમ જલ પરિસ્થિતિ મધ્યમ જલ પરિસ્થિતિ આ ચાલુ થશે
તો પણ આ સ્ટેપ આવશે આ ચાલુ થશે તો પણ આ સ્ટેપ આવશે બંનેનો આ મધ્યસ્થી એક જલ પરિસ્થિતિ છે હવે જોઈએ આ બધું કેમ થાય છે કારણ કે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જ મે આ તમને કહી દીધું શરૂઆતમાં જ કે અનુક્રમણ જે છે એ થવા માટે જવાબદાર છે પર્યાવરણીય પરિસ્થિતિ આપને ખબર જ છે કે પર્યાવરણની અંદર જે પરિસ્થિતિઓ છે એમાં કન્ટિન્યુઅસલી ફેરફાર થતો હોય છે આ ફેરફાર થવાને લીધે અનુક્રમણ જે છે આગળ વધે છે જેમ કે મેં કીધું એ પ્રમાણે ઉત્ક્રાંતિ અને અનુક્રમણ બંને જે પ્રક્રિયાઓ છે એ સરખી જ છે કે જેના લીધે નવી જાતિઓ જે છે એનું નિર્માણ થશે અને જે નવી પરિસ્થિતિ સર્જાણી છે એમાં જો શરૂઆતમાં પહેલા જે ત્યાં જે જાતિ વસ્તી હતી એ જાતિ જો ત્યાં સેટલમેન્ટ નહીં સાધી શકે તો એની સંખ્યામાં ઘટાડો થશે અને નવી પરિસ્થિતિ પ્રમાણે નવી જાતિઓ જે છે એનો ઉદ્ભવ થાય છે આ અનુક્રમણનો મેઇન પ્રિન્સિપાલ છે આ પ્રિન્સિપાલ ઉપર અનુક્રમણ જે છે એ કામ કરે છે તો હવે આપણે જોઈએ કે અનુક્રમણ જે છે એ કઈ રીતના ચાલુ થાય છે તો અનુક્રમણમાં જે શરૂઆત કરે છે એ જે જાતિ છે એને સ્થાપક જાતિ તરીકે ઓળખવામાં આવે છે અનુક્રમણની શરૂઆત અહીંથી થશે સ્થાપક જાતિ પહેલા હું તમને સ્થાપક જાતિની ડેફિનેશન જે છે ક્લિયર કરવા માંગુ છું કે સ્થાપક જાતિ એટલે શું તો કે જે ખુલ્લા વિસ્તાર પર અનુક્રમણ અનુક્રમિત થાય છે જે જાતિ ખુલ્લા વિસ્તાર પર અનુક્રમિત થાય છે તેને સ્થાપક જાતિ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આપણે ખબર જ છે કે અનુક્રમણ જે છે ખુલ્લા વિસ્તારોથી ચાલુ થશે પછી એ ખુલ્લા વિસ્તારમાં સૌ પ્રથમ પાણી હોય તો એ જલારંભી હશે અને એ ખુલ્લા વિસ્તારમાં સૌ પ્રથમ જો શુષ્ક વિસ્તાર હશે તો એ શુષ્કારંભી થશે જે શરૂઆતની જે પ્રથમ જાતિ ત્યાં આવશે એ જાતિને આપણે નામ શું આપી દીધું છે સ્થાપક જાતિ ધારો કે હું તમને એમ કહું કે ખડક આ ખુલ્લો વિસ્તાર થશે ખડક ઉદાહરણ દ્વારા સમજાવું છું આ ખડક ધારો કે આ ખડક છે તો આ ખડક ઉપર સૌ પ્રથમ ચલો લાઈટ એ ગઈ લાઈટ એટલે વિશે આપણે ભણી ગયા છીએ લાઈટ લાઈટ એને સૌ પ્રથમ પ્રાથમિક અનુક્રમણ કર્યું છે લાઈટ જે છે એ શું કરે છે પ્રાથમિક અનુક્રમણ કારણ કે ઓલો ખુલ્લો વિસ્તાર હતો શરૂઆત કોણે કરી લાઈકેન તો કે લાઈકેન શું કરે છે તો લાઈકેન જે છે એ ખડકને પીગળાવવા માટે એસિડનો સ્ત્રાવ કરશે લાઈકેનમાં એક કેપેસિટી છે ખડક ઉપર જે પ્રથમ જાતિ જે આવી એ લાઈકેન ટૂંકમાં એ આપણી સ્થાપક જાતિ થઈ આ અનુક્રમણ કયું છે તો કે આ અનુક્રમણ જે છે એને આપણે નામ આપી દીધું પ્રાથમિક અનુક્રમણ હવે લાઈકેન પછી અહીંયા કઈ વનસ્પતિ આવશે પછી જે આવી એ કઈ થઈ દ્વિઅંગી વનસ્પતિ લાઈકેન પછી કોણ આવશે દ્વિઅંગી વનસ્પતિઓ આવશે આ વનસ્પતિઓ જે છે એ પોતાને ટૂંકમાં દ્વિઅંગી વનસ્પતિ વિશે આપણે ભણી જ ગયા છીએ ધીમે ધીમે આગળ વધશે પછી કેવી આવશે ત્રિઅંગી વનસ્પતિઓ આવશે અને આ ત્રિઅંગી વનસ્પતિઓ જે છે એ છેલ્લે કેનું નિર્માણ કરશે વન નિર્માણ કરશે આ વન નિર્માણ થયું એ આપણી છેલ્લી જાતિ કે જેને આપણે નામ આપી દીધું છે ચરમ સમાજ આપણે શરૂઆત જો સ્થાપક જાતિથી આપણે શરૂઆત કરી દીધી સ્થાપક જાતિથી આપણે ચાલુ કર્યું અને છેલ્લે આ રીતના પૂરી થયું એ તમે જોઈ લ્યો એટલે કે આ રીતના હોય છે એમાં જોઈ ગયો સ્થાપક જાતિથી આપણે ચાલુ કર્યું છે અને છેલ્લે અહીંયા ચરમ સમાજમાં આપણે પૂરું કર્યું છે શરૂઆત લાઈકેનથી થઈ છે લાઈકેનમાંથી દ્વિઅંગી વનસ્પતિઓ ધીમે ધીમે ત્રિઅંગી વનસ્પતિઓ અને એમ કરતા કરતા છેલ્લે આખો વનનો યાને કે આખો જંગલ જે છે એનું નિર્માણ થશે રેડી આ રીતના ખુલ્લા ખડક ઉપર જે શુષ્ક આરંભી અનુક્રમણ આ પહેલો અનુક્રમણ જે હતું એને આપણે નામ આપી દીધું છે
આ પ્રાથમિક અનુક્રમણ હવે ધારો કે આ જે વન છે એમાં આગ લાગી ગઈ અને ઘણા વન નિર્માણ થયા પછી આગ લાગી અને આ વન જે છે નાશ પામે અને પછી જે નવી જાતિઓ થશે તો એ પછી આપણો કયો અનુક્રમણ થશે પછી ચરમ સમાન નાશ પામ્યા પછી અહીંયા દ્વિતીય અનુક્રમણ જે છે એ ચાલુ થશે અનુકૂલન જે છે એ તમારી અનુક્રમણ તમારી ટેક્સ્ટબુક માં તમને પેજ નંબર 252 પર આપેલું છે આ શુષ્ક આરંભી અનુક્રમણ આ રીતના થાય છે મે જે તમને આપ્યું છે એ તમને સેમ આવું જ એક ઉદાહરણ જલ આરંભી અનુક્રમણનું આપ્યું છે એના માટે તમારે ટેક્સ્ટબુક માં તમને ફિગર આપેલો છે એ ફિગર તમે જુઓ પેજ નંબર 222 પર આ ફિગર આપેલો છે તમે જુઓ છે આ ફિગર એમાં એક એક સ્ટેપ પહેલેથી આંગળીથી લેતા જાવ શરૂઆત જો એ વનસ્પતિ પ્લવકો પાણીમાં જો પાણી બતાવ્યું છે તમને પાણીની અંદર એવી વનસ્પતિઓ હશે સૂક્ષ્મ એને આપણે વનસ્પતિ પ્લવક તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ બીજો સમાજનું નિર્માણ છે અને નામ આપ્યું છે નિમગ્ન વનસ્પતિ અવસ્થા યાની કે પાણીની અંદર ડૂબેલી વનસ્પતિઓ ત્યારબાદ નિમગ્ન મુક્ત તરતી વનસ્પતિ અવસ્થા જે થોડીક વનસ્પતિઓ બહાર નીકળી છે પાણીની બહાર છે સી અવસ્થામાં પછી ધીમા જુઓ નરકુલ અવસ્થા થોડી જમીન ઉપર પણ વનસ્પતિઓ ઉગી ગઈ છે પાણીમાંથી વનસ્પતિ પણ બહાર નીકળે છે નરકુલ અવસ્થા પછી આવ્યું છે ઘાસમય ભીની જમીન ઘાસની મેદાની અવસ્થા છે ધીમે ધીમે પાણી ઓછું થતું જાય છે જો પછી એફ અવસ્થા ઝાડી અને ઝાખરામય અવસ્થા જો પાણી આ જતું રહ્યું છે હાવ અને છેલ્લે આખું જંગલ બની ગયું છે રેડી છે આપણો ચરમ સમાજ લાસ્ટ આવ્યો છે ચરમ સમાજ આ બન્યો છે આ વસ્તુ તમને આકૃતિ દ્વારા અહીંયા મેં તમને સિમ્પલી આ બતાવ્યું છે બોલું તમને આકૃતિ દ્વારા એમાં જુઓ મધ્યમાં તો આ અવસ્થા આવશે જ મધ્યમ જલ પરિસ્થિતિ અવસ્થા જુઓ અડધી પાણી અડધી જમીન આપણે બુકમાં ફિગરમાં તમે જોશો તો ડી ને ઈ પછી એફમાં જુઓ પાણી જતો રહ્યો છે રેડી એટલે આ રીતના પાણીથી ચાલુ કરો ક્યાંયથી ખડકથી ચાલુ કરો તમને આ વસ્તુ જે છે આવવાની છે તમારે એટલે આ રીતના આ વસ્તુ તમને ફિગર દ્વારા બતાવી છે ફિગર જે છે એ ખાસ અનુક્રમણ સમજવા માટે ફિગર જે છે એ ખાસ છે ફિગર દ્વારા તમને આ જે અવસ્થાઓ જે છે એ ઘણી વખત હેતુલક્ષી ક્વેશ્ચનમાં અને ઘણી વખત એમસીક્યુ પ્રકારના ક્વેશ્ચનમાં આ અવસ્થાઓના નામ પૂછાય છે એટલા માટે ફિગર ની અંદર જે ક્રમ આપ્યો છે તમને એ થી જી સુધીનો એ ક્રમ તમારે ખાસ યાદ રાખવાનો છે વનસ્પતિ પ્લવક નિમગ્ન વનસ્પતિ અવસ્થા ત્યારબાદ નિમગ્ન મુક્ત તરતી વનસ્પતિ અવસ્થા ત્યારબાદ નરકુલ અવસ્થા ઘાસમય ભીની જમીન ઘાસની મેદાની અવસ્થા ત્યારબાદ ઝાડી ઝાખરા વાળી અવસ્થા અને લાસ્ટમાં જંગલ માટે આ રીતના અનુક્રમણ જે છે આ પ્રાથમિક અનુક્રમણ થયું અને મેં કીધું એ પ્રમાણે જો આ કોઈ કારણસર એ આગ લાગી જાય અને નાશ પામે અને પછી અહીંથી જો નવા સમાજનું નિર્માણ થતું દ્વિતીય અનુક્રમણ થયું એટલે તમારો આ ફિગર પૂરો થયા પછી જો તમને તમારે ટેક્સ્ટબુકમાં આગળ દ્વિતીય અનુક્રમણ વિશેનું પણ નામ આપેલું છે કે દ્વિતીય અનુક્રમણમાં જાતિનું આક્રમણ ભૂમિની સ્થિતિ પાણીની ઉપલબ્ધિ પર્યાવરણ તથા બીજ કે તેમાં રહેલા પ્રાંકુરો પણ આધારિત હોય છે જો કે પહેલેથી ભૂમિ ત્યાં ખરેખર હાજર જ હોય છે ધારો અહીંયા હતો તો ભૂમિ અહીંયા હાજર જ હતી આ નાશ પામ્યું તો અહીંયા ભૂમિ તો હોવાની છે વન નાશ પામ્યું છે ભૂમિ થોડીક નાશ પામવાની છે એટલે આ રીતના દ્વિતીય અનુક્રમણ પ્રાથમિક અનુક્રમણ પૂર્ણ થયા બાદ કોઈ એવી કન્ડિશન આવે તો ત્યાંથી દ્વિતીય અનુક્રમણ જે છે એ ચાલુ થશે અને આપણે પહેલા જ આ વાતનું મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં જ કીધું હતું કે પ્રાથમિક અનુક્રમણ જે છે એ બહુ ધીમો હોય છે અને દ્વિતીય અનુક્રમણ જો છે એકદમ સ્પીડી પ્રક્રિયા છે પછી જલ આરંભી અનુક્રમણ ની હોય કે શુષ્ક આરંભી અનુક્રમણ ની હોય દ્વિતીય અનુક્રમણ છે એકદમ સ્પીડી પ્રક્રિયા છે પ્રાથમિક અનુક્રમણ
જે છે એ ખૂબ ધીમી પ્રક્રિયા છે પ્રાથમિક અનુક્રમણમાં અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે હજારો વર્ષો જતા રહેતા હોય છે પણ દ્વિતીય અનુક્રમણ જે છે એકદમ સ્પીડી હોય છે ઝડપી પ્રક્રિયા છે અને અહીંથી અહીંયા પહોંચવા માટે ઘણા વર્ષો નીકળી જશે એટલે આ વનસ્પતિઓનું અનુક્રમણ જે આપણો ટોપિક છે આ જો અહીં ઓવર કરું છું આ ટોપિક જે છે એ 4 માર્ક્સના ક્વેશ્ચનની અંદર પૂછાય છે એટલે તમારે એની તૈયારી કરવાની છે આ ક્વેશ્ચન જે છે એની અંદર ફિગર જે છે ખાસ છે થિયરી જે છે ફિગર પરથી જ છે શોર્ટમાં મેં અહીંયા સમજાવેલું છે આનો સ્ક્રીનશોટ લઈ લેજો બાકી તમારે ટેક્સ્ટબુકમાં થિયરી જે છે એ તમને પેરેગ્રાફમાં આપેલી છે ફિગર જે છે ખાસ જોતા જાજો અને પછી કરતા જાજો